તો આ તરફ મોરબીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. સવારથી વાતાવરણમાં પલટો થયો છે. કાળા ડિબાંગ વાદળો છવાયા છે. સવારથી ધીમી ધારનો વરસાદ ચાલુ છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ઉત્તરાયણના એક દિવસ પૂર્વે જ આ વરસાદ વરસ્યો છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે પતંગ રસિયાઓમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે. મોરબીમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ અને વરસાદ વરસવાને કારણે પતંગ રસિકો ચિંતામાં ગરકાવ થયા છે. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા બલદેવ ભરવાડ પાસેથી. બલદેવ, મોરબીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હાલની શું અપડેટ, કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો? સોનલ, બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે મોરબીમાં આગાહીને પગલે આજે 13 તારીખે આગાહી હતી કમોસમી વરસાદની, તેને જ પગલે સવારથી જ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને ઝરમર ઝરમર વરસાદ પણ જ્યાં વરસ્યો છે. માળિયામાં છે, જે વેજલપર, ખાખરેસી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. હળવદ તાલુકાના પ્રકાશનગરની આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ છે. ક્યાંક ને ક્યાંક વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં છે. રવિ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જી ચોક્કસથી બલદેવ, આભાર તમામ વિગતો બદલ. તો મોરબીમાં સવારથી ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે. ચિંતાના વાદળો ખેડૂતોમાં જોવા મળ્યા. ખેડૂતો ચિંતામાં ગરકાવ છે કારણ કે કમોસમી વરસાદથી, આ છૂટાછવાયા વરસાદથી ખેડૂતોના શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે.